વિશ્વની સૌથી મુશ્કેલ મેડન રેસ 45 કલાકમાં પૂર્ણ કરી અનુપ જુજ બન્યા આયર્નમેન. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અનુપ જજુ સુરતમાં બીજા આયર્નમેન અને ગુજરાતના ચોથા આયર્નમેન બન્યા. તેમણે 3 ડિસેમ્બર 2017 ના રોજ બુશ સાલેટન ઓસ્ટ્રેલિયામાં મેડન રેસ અને તેમના સુરતના અન્ય સાથીદારો ડોક્ટર નૈનેશ વાંકાવાલા, ડોક્ટર મીના વાંકાવાલા અને રીતેશ અગ્રવાલ સાથે પૂરી કરી હતી. તેમણે 12:45 કલાકમાં સાયકલિંગ અને સ્વિમિંગ પૂર્ણ કર્યું હતું અને હાથમાં તિરંગા સાથે પૂર્ણ કર્યું હતું. આયર્નમેન વિશ્વમાં સૌથી મુશ્કેલ એક દિવસની રેસ છે, જેમાં 3.8 કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ, 180 કિલોમીટરની સાયકલિંગ અને 42.2 કિલોમીટરની દોડ સાથે જુદી જુદી સમયમર્યાદામાં પૂરી કરવાની હોય છે. રેસ આશરે 15-17 કલાકની છે. સાયકલિંગ અને રનિંગ દરમિયાન બુશ સલેટ વાતાવરણ અને દરિયાઈ પવનો મુશ્કેલ હતા. 1500 સ્પર્ધકોમાંથી ફક્ત 1150 સ્પર્ધકો જ રેસ પૂરી કરી શક્યા હતા. રેસમાં વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અનુપ જજુએ આ રેસ માટે 6 મહિના તૈયારી કરી હતી. તેમણે ભારતમાં 3 હાફ આયર્નમેન સ્પર્ધાઓ સફળતાથી પૂર્ણ કરી છે. તેમણે 5 વર્ષ પહેલા દોડવાની શરૂઆત કરી હતી અને હાફ મેરેથોન, ફૂલ મેરેથોન, અલ્ટ્રા રન, બીઆરએમ સાયકલિંગ સ્પર્ધાઓ અને ટ્રાયથલોન્સ જેવા 44 સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સ અને એસજીસીઆઈ દ્વારા આયોજિત રેસમાં સ્પામ્પલા પત્રા તરફથી નેશનલ યુથ આઇકોન એવોર્ડ મેળવ્યો હતો. તે સુરતની ફ્લેગશીપના મુખ્ય સભ્ય છે, જે સુરતની રનર્સ રનિંગ ગ્રુપ છે. તે અને તેમના પત્ની પ્રેક્ષા સુરતના પ્રથમ આયર્નમેન યુગલ બન્યા છે. તે 4 વર્ષના દોડવીર બન્યા પછી ટ્રાયથલોનના પ્રયાસ કરવા પ્રેરિત થયા હતા અને તરવાનું શીખવાની અને સાયકલ ચલાવવાની શરૂઆત કરી હતી. તેમની આયર્નમેનની તાલીમ 20-22 કલાક એક અઠવાડિયાની હતી. તે જણાવે છે કે તેમની જાત પર વિશ્વાસ અને ધ્યેય પર ધ્યાન રાખવાથી તમે જે ઈચ્છો તે બનાવી શકો છો. તે કાર્ય અને જીવનના સંતુલનમાં માને છે. તેમના જીવનમાં તંદુરસ્તી અને આરોગ્ય ખૂબ મહત્વના છે. તેણે રનિંગ અને સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન ઘણા લોકોએ આપ્યું છે. હાલમાં તે આખા સમુદાયના પ્રેરણા આપવા માંગે છે. તેમણે આરોગ્ય પર ધ્યાન આપવા માટે તેમના મારવાડી વ્યવસાયિક પરિવારમાં ઉદાહરણ મૂક્યું છે અને જીવનમાં રોગોથી મુક્ત બન્યા છે. મારું નામ અનુપ જાજુ છે. હું એક ટેક્સટાઇલ બેઝડ બિઝનેસમેન છું સુરતમાં. હમણાં મેં ઓસ્ટ્રેલિયામાં આયર્નમેન કરીને રેસ પૂરી કરી. એક ટ્રાયથલન ઇવેન્ટ છે, જેમાં 4 કિલોમીટર્સ ઓશિયન સ્વિમિંગ, 180 કિલોમીટર્સ સાયકલિંગ અને 42.2 કિલોમીટર્સ રનિંગ હોય છે. ટોટલ 226 કિલોમીટર્સ હોય છે એક સાથે. એને વર્લ્ડની ટફેસ્ટ વન ડે રેસ પણ કહેવાય છે. આ રેસ પૂરી કરીને હું સુરતનો સેકન્ડ આયર્નમેન બન્યો છું. મારા સાથે નૈનેશ વાંકાવાલા સાહેબ, જે સુરતના ફર્સ્ટ આયર્નમેન છે, એ પણ હતા. સુરતથી અમે 2 જણા હતા. ઇન્ડિયાથી ટોટલ 10-12 લોકો હતા અને ટોટલ 40-50 કન્ટ્રીઝથી લોકો આવ્યા હતા. બહુ મોટા લેવલનું ઇવેન્ટ હતું. આના પહેલાં મેં ઘણી રેસો કરી છે. 43 એન્ડ્યોરન્સ રેસીસ કરી છે લાસ્ટ 5 વર્ષમાં. એમાં ફૂલ મેરેથોન્સ, હાફ મેરેથોન્સ, ટ્રાયથલન્સ, બીઆરએમ, અલ્ટ્રા મેરેથોન્સ જેવા ઘણા ઇવેન્ટ કર્યા છે ને ઘણા ઇવેન્ટમાં બહુ સરસ રીતે ફિનિશ કર્યા છે અને બધાના મારા પાસે મેડલ્સ અને સર્ટિફિકેટ છે. આયર્નમેન રેસ ઘણી સ્પેશિયલ છે, કારણ કે ગુજરાતમાંથી 4 જ આયર્નમેન છે. એ રેસ માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડે છે. 6 મહિનાનું ટ્રેનિંગ પ્લાન હોય છે, ડાયટ પ્લાન હોય છે અને એ રેસ અટેમ્પ્ટ કરવી બિઝનેસના સાથે, ફેમિલીના સાથે ડિફિકલ્ટ કહેવાય છે. એક મેન્ટલ અને ફિઝિકલ એન્ડ્યોરન્સ રેસ છે અને મને ગર્વ છે કે એ રેસ મેં પૂરી કરી અને ભારતનું ફ્લેગ મારા હાથમાં હતું જ્યારે મેં ફિનિશ લાઇન પર કર્યું, તો એ મારા માટે એક મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ અને મોસ્ટ યાદગાર મોમેન્ટ બની ગયું છે.